अयोध्यामां राम मंदिर निर्माण माटे साळंगपुर कष्टभंजन हनुमानजी मंदिर BAPS मंदिर द्वारा पवित्र माटीने जल अर्पण करवामां आव्युं। विश्व हिंदू परिषद द्वारा राम मंदिर निर्माण बोटाद जिल्लाना पवित्र धार्मिक स्थलोनी पवित्र माटीने अभिषेक माटे पवित्र जल लेवामां आव्युं। अयोध्यामां राम मंदिर बनाववा अंगे वर्षोथी विवाद चाली रह्यो हतो, त्यारे हमणां छेल्ला भगवान श्री रामनी जन्मभूमि अयोध्यामां राम मंदिर निर्माण करवुं एवो चुकादो आव्यो। हालमां अयोध्यामां भगवान श्री रामनुं मंदिर बनाववानी तड़ामार तैयारीओ चाली रही छे। अयोध्यामां भगवान श्री रामनुं मंदिर बनाववा माटे समग्र देशमां हिंदू समाजनी आस्था छे, त्यारे विश्व हिंदू परिषद द्वारा समग्र भारतनां पवित्र मंदिरो तथा धार्मिक स्थानोमांथी पवित्र माटी અને જળ પવિત્ર જળ એકઠું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશ્વવિખ્યાત પવિત્ર ધામ એવા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર અને સાળંગપુરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પવિત્ર માટી અને પવિત્ર જળ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પાયામાં નાખવા માટે તથા ભગવાન શ્રીરામની પ્રતિમા પર જળાભિષેક કરવા માટે માટી અને જળ મેળવવા માટે બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને મંત્રી તથા કાર્યકરોએ આ પવિત્ર માટી અને જળ તેમને અર્પણ કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરૂ કરવાનુંમાં આવી રહ્યું હોવાને છે, ત્યારે તેવા સમયે આ મંદિરના પાયામાં નાખવા માટે પવિત્ર માટી તથા પવિત્ર જળ બોટાદ જિલ્લાના તમામ ધાર્મિક સ્થળોએથી એકઠું કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે પહોંચાડવા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, રાધા કૃષ્ણ દેવની જય। આજે ખરેખર ખૂબ આનંદ છે કે રામ જન્મભૂમિમાં નિર્માણાધીન નવું શ્રી રામ મંદિર, એ માટે દરેક વિસ્તારમાંથી એવી પ્રસાદીભૂત જે ભૂમિ છે એકત્રિત કરવામાં આવી રહી છે, એમાં આજે અહીંયા બોટાદ જિલ્લામાંથી BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર, અહીંયા પણ ભગવાન સ્વામિનારાયણ એમની ચરણરથથી આ પ્રસાદી થયેલી ભૂમિ છે, એટલે એ ભૂમિની રજ છે, એ પ્રસાદીની ભૂમિ એ આજે અહીંથી આપણે બોટાદ જિલ્લામાં પ્રથમ વખત આ અર્પણ કરવામાં આવે છે। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અહીં પધાર્યા છે અને એ લોકો આજે આ ભૂમિનું આ પ્રસાદીની ભૂમિ લઈને ત્યાં આગળ રામ જન્મભૂમિમાં ત્યાં આગળ બધી લઈ જવાના છે। આખા ભારતમાંથી બધેથી આવી પ્રસાદીભૂત એવી જે ભૂમિ છે એ બધી એકત્રિત કરવામાં આવી રહી છે, તો ખરેખર ખૂબ આનંદની વાત છે। એટલે રામ મંદિર પણ વહેલી તકે ત્યાં આગળ સંપન્ન થઈ જાય। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે રામ મંદિર વખતે એની શિલા પૂજન પણ એમણે પોતે પહેલી વખત કર્યું હતું અને એમાં પણ એમને બહુ જ આનંદ હતો, એમનો ઉત્સાહ હતો કે આ મંદિર વહેલી તકે નિર્માણાધીન થાય, એ માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લંડન બિરાજમાન હતા, પણ ત્યાં એમણે એનું પૂજન કર્યું હતું અને ત્યાં પણ બધા જ હરિભક્તોને માટે પ્રેરણા આપી હતી। તો આપણે બધા જે ઘણા વર્ષોથી ઝંખીએ છીએ એ રામ મંદિર વહેલામાં વહેલી તકે બહુ સુંદર રીતે ભવ્ય રીતે એ નિર્માણ પામે અને એમાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિની સ્થાપના થાય। રામ લક્ષ્મણ જાનકી જય। મને પરિચય આપતો ખાચર વીરેન્દ્રભાઈ જોરુભાઈ, બરવાળા તાલુકા પંચાયત પ્રમુખની મારી જવાબદારી છે। અચ્છા, આજે માટી એકત્રિત કરવામાં આવી છે એના વિશે તમે શું કહેવા માંગો? છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ સમાજની આસ્થાનું પ્રતીક સમાન રામ મંદિરની જે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે 2019માં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બની અને તરત જ તે સુપ્રીમ કોર્ટ દ્વારા મંદિર બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી, એટલે વિશ્વ હિન્દુ પરિષદના લોકો દ્વારા સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિરેથી પવિત્ર જળ અને માટી ત્યાં રામ ભગવાનની મૂર્તિ માથે અભિષેક અને મંદિરમાં આ પવિત્ર માટીનો ઉપયોગ કરવામાં આવશે, ખૂબ આનંદની લાગણી છે। સ્વામિનારાયણ સાહેબ, આજના પવિત્ર દિવસે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એના વિશે જણાવો। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરની અંદર જ્યારે ભારત વર્ષનું એક ઐતિહાસિક મંદિર જ્યાં શ્રી રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ કહેવાય ત્યાં મંદિરનો ચુકાદો આવ્યો અને ત્યાં નવનિર્માણ થનાર મંદિર માટે આજે સૌથી જે કોઈ ભગવાનની છાતી ગજગજ ફૂલતી હોય એવા શ્રી કષ્ટભંજન હનુમાનજી દેવ છે, કારણ કે એમના ઈષ્ટદેવનું જ્યારે મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર હનુમાનજી મંદિર ત્યાંથી મહાપ્રસાદીનું જળ તેમજ અહીંયાની મહાપ્રસાદીની માટી એ મંદિરના પાયાની અંદર હોમાય
અને હનુમાનજી મહારાજ સાક્ષાત ત્યાં બિરાજમાન થઈ અને જલ્દી મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થાય એ હેતુથી અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એમના મહામંત્રી શ્રી પ્રમુખશ્રી દ્વારા અવડવા ભગવાનનું પ્રસાદીનું જળ અને માટી અર્પણ કરવામાં આવેલી છે।